બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસમાં પડી રહેલા વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે। હિલ સ્ટેશન સાપુતારામાં હાલ વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। જગ્યાએ જગ્યાએ રસ્તા પર ઝરણાઓ વહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોલીસે પ્રવાસીઓને અપીલ કરી છે કે વાહન સંભાળીને ચલાવવો અને બની શકે તો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા રેડ ઝોનવાળા વિસ્તારને સજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે। આમ આગામી 24 કલાક માટે ડાંગ જિલ્લાના માથે વાદળોનું સંકટ ઘેરાયેલું છે। અનરાધાર વરસાદના કારણે નદી નારા અને કોતરોમાં વધુ પાણી આવતા અત્ર તત્ર સર્વત્ર પાણી થઈ ગયું છે। મુસળધાર વરસાદના કારણે નાના નાના ઝરણાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને વહેતા ઝરણાઓ મનમોહક બની ગયા છે। ગતરોજ સાપુતારામાં ભારે વરસાદને પગલે ભેખડો ધસવાના બનાવો બન્યા છે, ત્યારે હું ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ માટે અહીં સાપુતારા ઘાટ માર્ગમાં પહોંચ્યો છું અને સ્થાનિકો પણ અહીં છે, તો આપણે એમને પૂછીએ કે કેવી રીતે એની કામગીરી થઈ રહી છે, કેટલી માત્રામાં ભેખડ ધસી છે, શું જોયું તમે? અમે ગઈકાલે વરસાદના કારણે ભેખડ ધસી પડવાના કારણે સાપુતારામાં ગાડીનો ધંધો કરીએ છીએ અને ત્યાં ગાડી મૂકીને 10 કિલોમીટર ચાલતા ગયા છે। આજે પરિસ્થિતિ જોઈ કે રસ્તો ચાલુ થવાની શક્યતા નથી, એટલે અમે પાછા 10 કિલોમીટર ચાલતા ચાલતા ઉભા રોડે રોડે સાપુતારા ગાડી લેવા જઈ રહ્યા છે અને રસ્તામાં જોયું તો એક જેસીબી ચાલુ છે। બીજી બાજુ વધઈથી સાપુતારા જતા વાહન ચાલકોએ બારીપાડા, માનમોડી, સુરગાણા, હાથગઢ થઈને સાપુતારા જવા તથા નાસિકથી વધઈ તરફ આવતા વાહન ચાલકોને હાથગઢ, સુરગાણા, માનમોડી, બારીપાડા, વધઈ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે સાપુતારા ઘાટ માર્ગમાં માટી, પથ્થરો, વૃક્ષો વગેરે ધરાશાયી થતાં આ માર્ગને પુનઃ પૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રના લશ્કર કામે લાગી ગયા છે। ત્યાં સુધી કોઈ વાહન ચાલકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે ઉક્ત સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદના પગલે ગતરોજ બપોરના 3 વાગ્યાના અરસામાં સાપુતારા ઘાટ માર્ગમાં મોટી માત્રામાં ભેખડો ધસવાના બનાવો બન્યા હતા, જેના પગલે સાપુતારા નાસિક આંતરરાજ્ય ધોરીમાર્ગ સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે। હેમંત હડસ, ZSTV, સાપુતારા।